नमस्ते विद्यार्थी मित्रों, विज्ञान प्रकरण बे आहारना घटकों पार्ट टू। विविध पोषक द्रव्यो अपना शरीर माटे शू कार्य करे छे? तो कार्बोदित मुख्यत्वे अपना शरीर ने शक्ति प्रदान करे छे। चरबी थी पण शक्ति एटले के ऊर्जा प्राप्त थाय छे। परीक्षा में पूछाय कि कार्बोदित नुं कार्य शू छे? वास्तविकता ए छे के समान जत्थाना कार्बोदितनी सरखामणीमां चरबीमांथी वधु ऊर्जा प्राप्त थाय छे। कार्बोदित करता चरबीमांथी वधु ऊर्जा एटले के गरमी अने शक्ति प्राप्त थाय छे। चरबी अने कार्बोदित युक्त खोराकने ऊर्जा आपवावाळा खोराक पण कहे छे। क्या पूछाय कि चरबी अने कार्बोदित युक्त खोराक ने केवा खोराक कहे छे? तो ऊर्जा आपवा वाला खोराक पण कहे छे। ऊर्जा एटले कि गरमी अने शक्ति आपनार खोराक। आकृति 2.3 अने 2.4। तो अहीं आकृति 2.3 कार्बोदितना केटलाक स्त्रोतो छे कि जेमांथी आपणे कार्बोदित पोषक द्रव्य प्राप्त थाय छे। मकाईनुं अनाज होय कि मकाई होय, केरी, तड़बूज, शेरडी, पपैयू, बटाटा, शक्करियू, घऊ, चोखा, बाजरो, आ बधामां स्टार्चनी हाजरी छे, एटले के कार्बोदित पदार्थ हाजर छे। तो आ खावाथी आपणने कार्बोदित प्राप्त थाय छे, एटले के शरीरने शक्ति मळे छे। कार्बोदितथी शुं थाय? शरीरने शक्ति मळे छे। हवे 2.4 चरबीना स्त्रोतो। तो अहींया चरबीना वनस्पति ज स्त्रोतो छे, एटले के तल जे वनस्पतिमांथी प्राप्त थाय छे, बदाम, मगफळी, सूर्यमुखीनुं तेल, सरसवनुं तेल, नारियेळनुं तेल, सोयाबीन तेल, आ બધામાં કાગળ પર આપણે વાટીને લગાવીએ તો તેમાં ધૂંધળો પ્રકાશ દેખાય છે, એટલે આ વનસ્પતિ જ ચરબીના સ્ત્રોતો છે। હવે આ કેટલાક પ્રાણી જ સ્ત્રોતો છે ચરબીના। અહીં ચરબીના કેટલાક પ્રાણી સ્ત્રોતો આપેલા છે તે જોઈએ। ઈંડા, મલાઈ, માખણ, દૂધ, ઘી, માંસ, માછલી વગેરે, આ સ્ત્રોતો થી ચરબી પ્રાપ્ત થાય છે। આપણે કાર્બોદિતના સ્ત્રોતો, ચરબીના વનસ્પતિ સ્ત્રોતો અને પ્રાણી સ્ત્રોતો જોયા। હવે પ્રોટીનના વનસ્પતિ સ્ત્રોતો જોઈએ કે આમાંથી પ્રોટીન પ્રાપ્ત થાય છે। વટાણા, સોયાબીન, વાલ, તુવેર દાળ, મગ, ચણા વગેરેમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે। હવે પ્રોટીનના કેટલાક પ્રાણીજન્ય સ્ત્રોતો કે જે પ્રાણીજન્ય પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે અને તેમાંથી પ્રોટીન જ મળે છે। ઈંડા, દૂધ, પનીર, માછલી, માંસ, આ બધામાંથી પણ આપણને પ્રોટીન જ મળે છે। પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે। પરીક્ષામાં પૂછાય કે પ્રોટીનનું કાર્ય શું છે? તો આપણે એ યાદ રાખવાનું છે। હવે પ્રોટીનયુક્ત ખોરાકને શક્તિવર્ધક ખોરાક પણ કહે છે। પરીક્ષામાં પૂછાય કે પ્રોટીનયુક્ત ખોરાકને કેવો ખોરાક કહે છે? તો શક્તિવર્ધક ખોરાક। આપણે આગળ જોયું કે કાર્બોદિત અને ચરબીયુક્ત ખોરાકને કેવો ખોરાક કહે છે? ઊર્જા આપવાવાળા ખોરાક। જ્યારે પ્રોટીનયુક્ત ખોરાકને શક્તિવર્ધક ખોરાક પણ કહે છે। આકૃતિ 2.5 આપણે ઉપરની આકૃતિ જોઈ છે। વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે। વિટામિન શું કરે છે? રોગોથી રક્ષણ આપે છે આપણે શરીરને। વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। વિટામિન ઘણા પ્રકારના હોય છે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે। તેમાંથી કેટલાક વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કેના નામથી ઓળખવામાં આવે છે। આ ઉપરાંત વિટામિનોનો એક સમૂહ છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે। આપણા શરીરને બધા પ્રકારના વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે, એટલે એવું આપણા શરીરમાં નથી કે એક જ વિટામિનનું આપણા શરીરમાં વધારે તત્વ હોવું જોઈએ। બધા જ વિટામિનો અલ્પ માત્રામાં એટલે થોડી થોડી માત્રામાં હોવા જરૂરી છે। વિટામિન એ શું કામ કરે છે? આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે। વિટામિન સી ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે। આપણે ખાટા ફળો ખાઈએ તો વિટામિન સી મળે છે। વિટામિન ડી આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરને મદદ કરે છે। આપણા હાડકાં અને દાંત કેલ્શિયમના બનેલા હોય છે, તો વિટામિન ડી આપણા શરીરને એના માટે જરૂરી છે।
વિવિધ વિટામિનોથી ભરપૂર ખોરાક આકૃતિ 2.6 થી આકૃતિ 2.9 માં દર્શાવેલ છે. તો આપણે જોઈએ અહીં આકૃતિ 2.6 કેટલાક વિટામિન એ ના સ્ત્રોતો, બધા સ્ત્રોતો નથી પરંતુ કેટલાક સ્ત્રોતો છે. તેમાં ગાજર છે, કેરી છે, પપૈયું, પછી માછલીનું તેલ, દૂધ, આ સિવાય માખણ, ઈંડા, માછલી, ગાજર, કોબીજ, પાલક, લીલા પાંદડાવાળા શાકભાજી, આ બધાથી વિટામિન એ મળે છે. તો વિટામિન એથી શું થાય? તો તે આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે, આપણે આગળ જોયું. હવે આકૃતિ 2.7 કેટલાક વિટામિન બીના સ્ત્રોતો. વિટામિન બીમાં અહીંયા સ્ત્રોતો આપેલા છે, તેમાં અહીં આપેલા છે ચોખા છે, આખા ધાન્ય છે, એટલે કે આખા ધાન્ય છે એ આપણા વિટામિન બી આપે છે. એના સિવાય દૂધ, માંસ, લીલા પાંદડાવાળા શાકભાજી, ટામેટા, મગફળી અને ફણગાવેલા કઠોળ દ્વારા વિટામિન બી પ્રાપ્ત થાય છે. અહીં યકૃતનું ચિહ્ન છે. યકૃત એટલે કે આપણા પાચન ક્ષમતા વધારવા માટે વિટામિન બી જરૂરી છે. ફરીથી વિટામિન બી શું કાર્ય કરે છે? તો તે ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી છે. કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે ઉપયોગી છે. આકૃતિ 2.8 કેટલાક વિટામિન સીના સ્ત્રોતો. તો વિટામિન સીમાં આમળા, લીંબુ, જામફળ, નારંગી, ટમેટા વગેરે જેવા ખાટા ફળો છે એનો સમાવેશ થાય છે. તે શું આપે છે? તો આપણે આગળ જોયું કે વિટામિન સી બધા રોગોની લડત માટે આપણે મદદ કરે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ માટે જરૂરી છે. બીજું, દાંત અને પેઢાના તંદુરસ્ત વિકાસ માટે પણ વિટામિન સી જરૂરી છે. આકૃતિ 2.9 કેટલાક વિટામિન ડીના સ્ત્રોતો. અહીં વિટામિન ડીના સ્ત્રોતો આપેલા છે, તેમાં છે ઈંડા, માછલી, માખણ, દૂધ, આ સિવાય લીલા પાંદડાવાળા શાકભાજી અને સૂર્યપ્રકાશ. તે ખૂબ જ જરૂરી છે વિટામિન ડી મેળવવા માટે. એટલા માટે નાના બાળકોને કુમળા તડકામાં બેસાડવામાં આવે છે, એ જેમાંથી વિટામિન ડી પ્રાપ્ત થાય છે. વિટામિન ડીનો શું કાર્ય છે? તો તે હાડકાના માટે કેલ્શિયમ આપે છે, એટલે કે હાડકાની યોગ્ય વૃદ્ધિ કરે છે. આપણું શરીર પણ સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. તો હા, આપણું શરીર પણ સૂર્યપ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે, એટલે ખનિજ ક્ષારો પણ જરૂરી છે. શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યક છે. વિવિધ ખનિજ ક્ષારોના કેટલાક સ્ત્રોતો આકૃતિ 2.10માં દર્શાવેલા છે, જે તમે તમારા પુસ્તકમાં જોઈ શકશો. અહીં કેટલાક આયોડિનના ખનિજ ક્ષારના સ્ત્રોતો છે તે જોઈ શકો છો. માછલી છે, કોબીજ જેવું દેખાય છે તે. પછી કેટલાક ફોસ્ફરસના સ્ત્રોતો છે, કેળા, દૂધ, મરચા છે, આખા ધાન્ય છે. કેટલાક આયનના સ્ત્રોતો છે, આયન એટલે કે વિટામિન લોહી બને છે આપણા શરીરમાં, લોહ તત્વ. સફરજન છે, પાલક છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, જમરૂખ છે વગેરે. કેટલાક કેલ્શિયમના સ્ત્રોતો, કેલ્શિયમ એટલે કે વિટામિન ડી પ્રાપ્ત થાય છે તેનાથી, ઈંડા છે, દૂધ છે વગેરે. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે જ. તમે પણ કોષ્ટક 2.2માં તારણોને લખતા સમયે આ બાબત પર અવશ્ય ધ્યાન આપ્યું હશે કે એક કરતાં વધારે પોષક દ્રવ્યો હોય છે. કોઈકમાં ચરબી હોય તો કોઈકમાં પ્રોટીન હોય, કોઈકમાં સ્ટાર્ચ હોય તો હોય જ છે. છતાં પણ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે. કેમ કે રાંધેલું વસ્તુ હોય તેમાં પોષક દ્રવ્યો નથી હોતા, અને કાચી સામગ્રી હોય છે જેમાં હોય છે. ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતાં અત્યંત વધારે હોય છે. આથી એવું કહી શકીએ કે ચોખા એ કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા છે. પોષક દ્રવ્યો તો જરૂરી જ છે, સાથે સાથે પાચક રેસા અને પાણીની પણ આવશ્યકતા છે આપણા શરીરને. પાચક રેસા વૃક્ષાંગના નામે ઓળખાય છે, વૃક્ષાંશના નામે. પરીક્ષામાં પૂછાય કે પાચક રેસા કયા નામે ઓળખાય છે, વૃક્ષાંશના નામે ઓળખાય છે. આપણા શરીરમાં વૃક્ષાંશ એટલે કે રેસાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોતો અનાજ, દાળ,
બટાટા, તાજા ફળો અને શાકભાજી છે. રેસા કેવી રીતે મળે આપણને? તો વૃક્ષાંશ એટલે કે રેસા અનાજ, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી દ્વારા પ્રાપ્ત થાય છે. વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે. કોઈ પણ પોષક દ્રવ્ય આપતા નથી, છતાં પણ આપણા શરીરનો એક ઘટક છે જરૂરી, અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ. કેમ કે આપણે વૃક્ષાંશ એટલે કે રેસાનું ખોરાક ગ્રહણ કરવો જોઈએ. રેસાવાળો રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. જે ખોરાક પચ્યો નથી તે બહાર કાઢવામાં રેસાઓ કામ મદદ કરે છે. પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. એટલે પાણી શોષણ કરી જાય છે અને આપણા શરીરને મદદ કરે છે પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. પાણી શું ઉપયોગી છે? તો પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં તથા નકામા પદાર્થો જેવા કે મૂત્ર અને પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને એ દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે, વૃક્ષાંશ જેવા દ્રવ્યોમાંથી, જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ. જેમ કે પાણી છે, દૂધ, ચા વગેરે આપણે લઈએ ખોરાકમાં, તો તેનાથી આપણને પાણી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આપણે જે ખોરાક રાંધીએ છીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં. પ્રવૃત્તિ નંબર 3, એક ટામેટું અથવા લીંબુ જેવું કોણ ફળ લઈ તેના નાના ટુકડામાં કાપી નાખો. શું આવું કરતી વખતે તમારા હાથ ભીના થાય છે? હા, તો તે પાણીનો એક ભાગ છે. જ્યારે પણ તમારા ઘરમાં ફળ અથવા શાકભાજીને કાપવા, છોલવા તથા પીસવામાં આવે ત્યારે ધ્યાનપૂર્વક તેનું નિરીક્ષણ કરો. શું તમને એવા તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ આવે છે કે જેમાં પાણીની માત્રા નથી હોતી? આપણે જોઈએ છે કે કેટલાક ખાદ્ય પદાર્થોમાં પાણી હોય છે. કેટલાક અંશે આપણા શરીરની પાણીની જરૂરિયાત આવા જ પાણીથી પૂર્ણ થઈ જાય છે, જેથી પાણી પીવાની જરૂરિયાત રહેતી નથી. આ ઉપરાંત કેટલાક ખાદ્ય પદાર્થોને રાંધતી વખતે પણ તેમાં પાણી નાખીએ છીએ, તેનાથી પાણીની પૂર્તતા થઈ જાય છે. હવે આગળનો નેક્સ્ટ વિડીયોમાં આગળનો ભાગ જોઈશું.